एक बात मोदी जी विषय सीखी तो बाळको आपणे कॉलेजसा सीखी रिया छे डोमेस्टिक एनिमल्स एंड देयर यंग वंस यानी कि पाळेला प्राणीओ અને એના બચ્ચા આ લેસનની આપણે ઓળખ મેળવી રહ્યા છીએ અગાઉ આપણે પાર્ટ 1 શીખી ગયા હવે આજે આપણે એનો પાર્ટ 2 શીખવાનું છે તો સૌપ્રથમ તો બધા જ બાળકો તમારી પાસે આવી કિડ્સ પ્રાઇમર અંગ્રેજીની બુક ચોપડી હશે જ છે ને બધા બાળકો પાસે તો બધા સૌપ્રથમ તો આ ચોપડી કાઢશે એકમાંથી હા કાઢી ઓકે હવે તેમાં પેજ નંબર તમારે 32 ખોલવાનું છે કયો પેજ નંબર 32 ખોલ્યો જેમાં આપણે આ પાળેલા પ્રાણીઓ છે અને તેના બચ્ચા આ લેસનની આપણે ઓળખ મેળવવાની છે હા તો બધા બાળકો પેજ નંબર 32 ખોલશે અને પ્રાણીઓમાં અગાઉ આપણે પાઠ 1 માં ચાર પ્રાણીઓની ઓળખ મેળવી હતી હવે બાકીના પ્રાણીઓ છે એની ઓળખ આપણે આજે મેળવીશું તો પ્રાણી ચલો બાળકો હું બતાવું છું કે પ્રાણી પર તમે આંગળી મૂકજો કયો પ્રાણી છે હા બોલો ગાય બરાબર ગાય કોણ થી બધાએ ઉત્કચ્છ પ્રાણી હોય બરાબર ને સરસ ગાય હવે ગાય બધાએ જોઈ છે બધા બાળકોએ ગાયને તો જોઈ છે ગાય આપણને અહીંયા કોઈ બાળકોની ઘરે પાળેલી પણ હશે ગાય પાળતું પ્રાણી પણ છે બરાબર ને તો ઘણા ખરા વિદ્યાર્થીઓ કે ત્યાં તો ગાય પણ હશે અને ગાયનું દૂધ કેવું લાગે છે મીઠું બરાબર ને ગાયનું દૂધ પીવો છે ને બધા બાળકો ઓકે હવે આ ગાય પવિત્ર માતા છે ગાય પણ એક પવિત્ર માતા તરીકે આપણે એની પૂજા કરીએ છીએ મકર સંક્રાંતિના દિવસે આપણે ગાયની પૂજા કરતા હોઈએ છીએ તેને તિલક ચાલો કરતા હોઈએ છીએ ગાયને ઘૂઘરી મૂકીએ છીએ ઘાસ ચારો પણ તે દિવસે આપણે ખવડાવીએ છીએ અને ગાય માતાની આપણે પૂજા કરીએ છીએ અને તેને ગાયને આપણે માતા તરીકે પણ ઓળખીએ છીએ માતા તરીકે આપણે સંબોધીએ છીએ બોલીએ છીએ ગાય પવિત્ર માતા કહેવાય છે ગાયનું દૂધ મીઠું હોય છે નાના બાળકને ગાયનું દૂધ પીવડાવવામાં આવે તો તેને પચવામાં હલકું હોય છે તો આ નાના બાળકને પણ ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે હા પછી આ ગાય આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ વાછરડું કહીએ છીએ ગાયના બચ્ચાને શું કહીએ છીએ વાછરડું કહીએ છીએ હા અને તેને અંગ્રેજીમાં શું કહીએ છીએ કાપ કહીએ છીએ ગાયના બચ્ચાને અંગ્રેજીમાં કાપ કહીએ છીએ તો ચલો બાળકો ગાયને અંગ્રેજીમાં કેમ બોલાય તેની આપણે ઓળખ મળીએ ચલો બાળકો તો બધા બાળકો ધ્યાન આપશે કાઉ એન્ડ કા કાઉ એન્ડ કા ગાય અને વાછરડું કેવી રીતે બોલાય કાઉ એન્ડ કા ગાય અને વાછરડું ચલો બાળકો ખબર પડી ગઈ ને ઓકે ચલો હવે બીજા નંબરનું પ્રાણી જોઈશું એની બાજુવાળો કયું પ્રાણી છે ભેંસ બધા બરાબર ઉઠી ગયા સરસ કયું પ્રાણી છે ભેંસ છે હા આ ભેંસ પણ ઘણા ખરા વિદ્યાર્થીઓને ત્યાં હશે પણ ખરી હા ને હા ભેંસ આપણને શું આપે દૂધ આપે દૂધ આપે ને હા તો આને ભેંસ કેવા રંગની હોય છે કાળા રંગની હોય છે બરાબર ને હા ભેંસ આપણને શું આપે છે દૂધ આપે છે ભેંસનું દૂધ કેવું લાગે મીઠું લાગે બરાબર પછી આ ભેંસને ક્યાં રાખવામાં આવે છે ખબર છે તમને હા ગમાણમાં રહે છે ક્યાં રહે છે ગમાણમાં રહે છે ગાય પણ ગમાણમાં જ રહે છે હા હવે આ ભેંસ ભેંસ શું ખાય ઘાસ ખાય બરાબર ને હા પછી આ ભેંસને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ ખબર છે તમને બફેલો કહીએ છીએ શું કહીએ છીએ બફેલો ભેંસને પણ નાનું બચ્ચું હોય છે ભેંસને પણ નાનું બચ્ચું હોય છે અને આ ભેંસ પણ એક પાલતુ પ્રાણી છે શું છે પાલતુ પ્રાણી છે
ભેંસને પણ નાનો બચ્ચો હોય છે એને ભેંસને અંગ્રેજીમાં આપણે બફેલો કહીએ અને ભેંસને અને ભેંસને પણ નાનો બચ્ચો હોય છે એ બચ્ચાને આપણે શું કહીએ છીએ પાડું કહીએ છીએ ગુજરાતીમાં તેને શું કહેવાય પાડું કહેવાય અને અંગ્રેજીમાં તેને કાક કહેવાય તો ચલો આપણે આને બોલતા શીખીએ બફેલો એન્ડ કાક ભેંસ અને પાડું બફેલો એન્ડ કાક ભેંસને આપણે અંગ્રેજીમાં બફેલો કહીએ અને પાડું જે ભેંસનું બચ્ચું છે પાડું એને આપણે કાક કહીએ છીએ અંગ્રેજીમાં તો બફેલો એન્ડ કાક ભેંસ અને પાડું ચલો બાળકો ખબર પડી ગઈ ને ઓકે ચલો હવે આગળના પ્રાણીને આપણે જોઈશું હવે કયું પ્રાણી છે ઓળખો હા કયું પ્રાણી છે ઊંટ બરાબર ઊંટ છે ઊંટ તમે બધાએ જોયું છે ને હે જોયું છે હા ઊંટ આપણને જે ભરવાડો છે ભરવાડના ઘરે ઘણા 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 ભરવાડો છે એ ઊંટને પાડે છે ઊંટ પણ પાળતું પ્રાણી છે જે ભરવાડ લોકો છે તે આપણને ઊંટ જોવા મળે છે હા પછી આ ઊંટ છે અહીંયા આપણને ઓછું જોવા મળતું હશે પણ રણ પ્રદેશ ઊંટ ક્યાં રહે ખબર છે તમને ઊંટનું રહેઠાણ ક્યાં છે રણ પ્રદેશમાં રણ પ્રદેશમાં આપણને ઊંટ ખાસા બધા જોવા મળે છે હા આ ઊંટ છે એ રણ પ્રદેશમાં રહે છે અને રણમાં પણ એ સરસ સારી રીતે ચાલી શકે છે પછી જ્યારે આ ઊંટને પાણીની અછત હોય ત્યારે પાણીની જરૂર પડે તો એ લાંબા જો પાણી ના મળે અછત હોય પાણીની અને જો એને પાણીની જરૂર હોય પણ પાણી ના મળે તો ઊંટ આ લાંબા ગાળા સુધી રહી શકે છે એ તરસે રહી શકે એમ છે એટલે ઊંટ કેવો પ્રાણી છે પાળતું પ્રાણી છે ઊંટને પણ નાનો બચ્ચો હોય છે ઊંટને રણનો જહાજ પણ કહેવામાં આવે છે ખબર છે ને તમને રણનો જહાજ કોણ છે તો ઊંટ બરાબર ને કે છે ને બધા કે રણનો જહાજ છે એ રણમાં એ ભારવાહક પણ પ્રાણી કહેવાય છે કે પોતાની પીઠ ઉપર માલ સામાન જે રણ પ્રદેશમાં પણ પોતાનું માલ સામાન ગમે ત્યાં હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો હોય તો રણ પ્રદેશમાં તો એ આ ભારવાહક પ્રાણી છે કે એ પોતાની પીઠ ઉપર માલ ઉપાડી શકે છે અને ઊંટને પણ નાનો બચ્ચો હોય છે બરાબર ઊંટને પણ નાનો બચ્ચો હોય છે આ ઊંટને તમને ઊંટ છે એ ઊંટને અંગ્રેજીમાં શું કહેવાય ખબર છે તમને કેમલ કહેવાય શું કહેવાય કેમલ એટલે ઊંટ ઊંટને અંગ્રેજીમાં કેમલ કહેવાય અને ઊંટના બચ્ચાને શું કહેવાય બેબી કેમલ કહેવાય શું કહેવાય ઊંટના ઊંટના બચ્ચાને બેબી કેમલ કહેવાય ઊંટને ગુજરાતીમાં ઊંટ કહેવાય અને એના બચ્ચાને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ ગોધડું કહીએ છીએ શું કહીએ છીએ ઊંટના બચ્ચાને શું કહેવાય ગોધડું કહેવાય ગુજરાતીમાં તેને ગોધડું કહીએ છીએ અને અંગ્રેજીમાં તેને બેબી કેમલ કહીએ છીએ તો ચલો આપણે આને બોલતા આપણે શીખી જઈએ આ પ્રાણી વિશે તો કેમલ એન્ડ બેબી કેમલ કેમલ એન્ડ બેબી કેમલ ઊંટ અને ગોધડું કેવી રીતે બોલીશું કેમલ એન્ડ બેબી કેમલ ઊંટ અને ગોધડું ચલો બાળકો ખબર પડી ગઈ ને ઓકે ચલો હવે આગળના બીજા પ્રાણી વિશે આપણે ઓળખ મળીએ કયું પ્રાણી છે બોલો ઘોડો સરસ ઘોડો જોયો છે બધા બાળકોએ હા ઘોડા પર બેઠા છો તમે હા બેઠા છો હા ક્યારે બેઠા છો મેરેજ સમયે હે ને મેરેજમાં ભાઈ કે મામા માસીના કોઈના મેરેજ થયા હોય ત્યારે પણ તમે ઘોડા પર બેઠા હશો બરાબર ને જ્યારે એમને ભરઘોડો નીકળ્યો છે તે વખતે જ્યારે મેરેજમાં તે વખતે તમે બેઠા હશો ખરો ને સરસ હા આ ઘોડો પણ પાલતું પ્રાણી છે બરાબર ને હા ઘોડો શું ખાય ચણા ખાય ઘાસ ખાય બરાબર ને ઘોડો ચણા ખાય પછી આ ઘોડાને ક્યાં રાખવામાં આવે છે ખબર છે તમને ઘોડાનું રહેઠાણ કયું છે તબેલો ઘોડો ક્યાં રહે તબેલામાં રહે હા પછી આ ઘોડો આપણે જ્યારે
મેરેજનો સમય હોય ત્યારે આ ઘોડા પર બેસીને મરઘોડો કાઢવામાં આવે છે. નગર યાત્રા કઈ કેવી હોય, ક્યાં બગીને જોડીને પણ એ બગીમાં બગીને પણ જોડીને પણ આ ઘોડો ઘોડાનો ઉપયોગ થાય છે. બગીને જોડીને પણ આપણે મરઘોડો નીકળતો હોય છે ત્યારે પણ આ ઘોડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર ને? હા, પછી પહેલાના જમાનામાં, અત્યારે તો બસની વ્યવસ્થા છે, જ્યારે પહેલાના જમાનામાં આવા બસ ન હતા ત્યારે આ ઘોડાગાડી ઘોડાગાડીમાં બેસીને એક જગ્યાએથી બીજે ગામ બીજી જગ્યાએ આપણે એક ગામથી બીજે ગામ જતા હતા. ત્યારે ઘોડાગાડીમાં બેસી અને એક ગામથી બીજે ગામ જતા હતા. તો આ ઘોડાને અંગ્રેજીમાં શું કહેવાય ખબર છે તમને મેડમ? હોર્સ કહેવાય. શું કહેવાય? ઘોડાને અંગ્રેજીમાં કેમ બોલાય? હોર્સ કહેવાય. અને ઘોડા અને ઘોડાના બચ્ચાને શું કહેવાય? વચ્છેરું કહેવાય. ગુજરાતીમાં તેને ઘોડાના બચ્ચાને આપણે શું કહીએ છીએ? વચ્છેરું કહીએ છીએ. ઘોડાને પણ નાનું બચ્ચું હોય છે અને એના બચ્ચાને આપણે શું કહીએ છીએ? વચ્છેરું કહીએ છીએ. હવે એને અંગ્રેજીમાં આપણે કેમ બોલાય ખબર છે તમને? હોર્સ એન્ડ ફોર. હોર્સ એન્ડ ફોર, ઘોડો અને વચ્છેરું. ઘોડાને અંગ્રેજીમાં હોર્સ કહેવાય અને ઘોડાના બચ્ચાને શું કહેવાય? ફોલ કહેવાય. શું કહેવાય? ફોલ. હોર્સ એન્ડ ફોલ, ઘોડો અને વચ્છેરું. ગાયના બચ્ચાને વાછરડું કહેવાય અને ઘોડાના બચ્ચાને શું કહેવાય? વચ્છેરું. તો હોર્સ એન્ડ ફોલ, ઘોડો અને વચ્છેરું. તો બાળકો હવે આપણે અત્યાર સુધીના જે પ્રાણીઓ પાર્ટ વનમાં અને પાર્ટ ટુમાં શીખ્યા આ પ્રાણીઓને ફરી એક વખત આપણે રિપીટ કરી લઈએ, બરાબર? ચલો, આજ આટલા જ પ્રાણી હતા. હવે આ પ્રાણીઓને આપણે ફરી એક વખત રિપીટ કરી લઈએ. બધા હવે પહેલા નંબરના પ્રાણી પર આંગળી મૂકશે અને ધ્યાન આપશે ચોપડીની અંદર. ચલો ફરી આપણે એક વખત રિપીટ કરી લઈએ. અને ડોગ એન્ડ પપ્પી. ડોગ એન્ડ પપ્પી, કૂતરી અને ગલુડિયો. પછી ગોટ એન્ડ કિડ, બકરી અને લવારું. ગોટ એન્ડ કિડ, બકરી અને લવારું. ડોન્કી એન્ડ ફોર, ગધેડું અને ખોલકું. ડોન્કી એન્ડ ફોર, ગધેડું અને ખોલકું. પછી સી એન્ડ લેમ, ઘેટું અને ગાદરું. સી એન્ડ લેમ, ઘેટું અને ગાદરું. કાવ એન્ડ કાવ, ગાય અને વાછરડું. કાવ એન્ડ કાવ, ગાય અને વાછરડું. બકરો એન્ડ કાવ, ભેંસ અને પાળું. બકેલો એન્ડ કા, ભેંસ અને પાળું. કેમલ એન્ડ બેબી કેમલ, ઊંટ અને બોથડું. કેમલ એન્ડ બેબી કેમલ, ઊંટ અને બોથડું. અને હોર્સ એન્ડ ફોર, ઘોડો અને વચ્છેરું. હોર્સ એન્ડ ફોર, ઘોડો અને વચ્છેરું. તો બાળકો આ પાડેલા પ્રાણીઓ અને તેના બચ્ચા આ નામની ઓળખ આપણે મેળવી આ લેસન અહીંયા પૂર્ણ થાય છે. હવે તમારે ઘરે કેટલી વાર બોલવાનું છે? પાંચ વખત. કેટલી વાર બોલશો? પાંચ વખત. પાંચ વખત બોલી પછી મમ્મી આગળ તમારે આ લેસનને તૈયાર પણ કરવાનું છે. બધાએ જેટલા અત્યાર સુધીના જે લેસન ચાલ્યા છે એ બધા તૈયાર પણ કરવાના છે અને મમ્મી પપ્પા આગળ મળે પણ બોલવાના છે. બોલવાના છે ને? બોલશો ને? સરસ. તો પછી મેડમ પણ તમને પૂછશે ભૂલ્યાતા કે નહીં, બરાબર? તો ચલો આને તમારે તૈયાર પણ કરવાના છે અને પાંચ વખત બોલવાના પણ છે. ચલો હવે બાળકો નવા લેસન સાથે આપણે હવે ફરી મળીશું.